राजकोट सरकारी चोपड़े अने स्मशान में आंकड़ा में मोटो तफावत जोवा मळी रह्यो छे। 24 कलाक में राजकोट स्मशान में एक दिवस में 50 थी वधु लोकोनी अंतिम विधि थई, तो मोतना आंकड़ा केम छुपावी रह्यो छे तंत्र, तेने लईने उठी रह्या छे सवाल। राजकोट में कोरोना की भयावह स्थिति छे, एक एम्ब्युलेंस में भव्य मृत्यु लावा पड़े तेवी स्थितिनुं निर्माण थयुं छे। कोरोना दर्दीओनी अंतिम विधि लाकड़ा में पण करवानी शुरुआत करी देवाय। रामनाथपरा स्मशान में 11 मृतदेहनी अंतिम विधि, मवड़ी स्मशान में 12 मृतदेहनी अंतिम विधि, मोटा मवा स्मशान में 10 मृतदेहनी अंतिम विधि, आ उपरांत बापूनगर स्मशान में 13 मृतदेहनी अंतिम विधि कराय। तो कब्रिस्तान में कोविड गाइडलाइन ने लेने 4 दफन विधि पण थई। राजकोट में कोविड ना मौत ना कारणे स्मशान गृह में लांबू वेटिंग छे ने जे दर्दीना परिवारजनों छे तेमने मृतदेह छे ते 10 कलाक 8 कलाक बाद मळी रह्या छे। आ जे मृतदेह छे जेना अंतिम संस्कार थई रह्या छे ते कंचनबेन जे वाकानेरना रहेवासी हता तेमना परिवारजन आपणी साथे छे। શું કે સાહેબ, ક્યારે આપને સિવિલ હોસ્પિટલમાંથી મૃત્યુના સમાચાર મળ્યા અને કેટલા ટાઈમે તમને બોડી મળી? અમને કાલના બપોરના સમાચાર મળી ગયા હતા અને બોડી આજે અમને સવારે 4 વાગ્યાના હેરાન થઈ અમે 8:30 બોડી મળી અમને, અને પછી સ્મશાને આવ્યા અમે અને 3 દીતીને હેરાન થઈ અમે આયા। ક્યારે તમને મૃત્યુના સમાચાર ક્યારે મળ્યા તમને? કાલે બપોરે 1 વાગે। પછી તમે બોડી લેવા જાવ તો શું કહેતા હતા? તો ઈ કે તારે વેટિંગમાં લિસ્ટમાં વારો આવે હે, ઈ કે તમારો, ઈ કે તમે ખમો, ઈ કે બરાબર બસ પણ કહી રહ્યા છે। ગઈકાલે બપોરે એટલે કે જે એક દિવસ પહેલા બપોરે ગુજરી ગયા હતા ને, બીજા દિવસે વહેલી સવારે એટલે કે લગભગ 10 કલાકનો સમય છે તે વીતી ગયો, ત્યારબાદ તેમને મૃતદેહ મળ્યો છે। વાંકાનેરથી તેઓ આવ્યા છે અને તે પ્રકારની જે સ્થિતિનું નિર્માણ થયું છે, લાંબુ વેઇટિંગ છે, તે અત્યારે સ્મશાન ગૃહમાં જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। રાજકોટ શહેરમાં કોરોનાની સ્થિતિ એટલે હદે વકરી રહી છે કે સ્મશાનમાં 12 કલાકનું લાંબુ વેઇટિંગ થઈ રહ્યું છે। અહીં દ્રશ્યો બતાવવા માંગીશ કે જે મોતનો મલહાજો પણ ન જળવાતો હોય તે રીતે એક એમ્બ્યુલન્સમાં 2-2 ડેડ બોડી લાવવાની ફરજ પડી રહી છે। બાપુનગર સ્મશાન ગૃહના આ દ્રશ્યો છે કે જેમાં આપ જોઈ શકો છો કે એક એમ્બ્યુલન્સ છે તેમાં 2 મૃતદેહ લાવવામાં આવી રહ્યા છે। જે પરિવારજનો અહીં હાજર છે તેઓ કહી રહ્યા છે કે 12 કલાક બાદ તેમને છે આ મૃતદેહ છે તે મળ્યો છે, અને જે પ્રકારની સ્થિતિ છે રાજકોટ શહેરમાં કોરોનાનું વરવું સ્વરૂપ છે તે જોવા મળ્યું છે। છેલ્લા 24 કલાકમાં 50થી વધારે દર્દીઓના મોત થયા છે અને જે પ્રકારે મૃત્યુ આંક છે તે વધી રહ્યો છે, અને તેને કારણે સ્મશાનમાં જે લાંબુ વેઇટિંગ થઈ રહ્યું છે તે ખૂબ જ ગંભીર સ્થિતિ છે, વરવું સ્વરૂપ છે। અને જે પ્રકારે અહીં દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક એમ્બ્યુલન્સમાં 2-2 ડેડ બોડી છે તે લાવવામાં આવી રહી છે, 2 ડેડ બોડી છે તેમના અંતિમ સંસ્કાર પૂરા થયા બાદ વધારાની જે 2 ડેડ બોડી છે તે આવી છે, અને એક એમ્બ્યુલન્સમાં જ 2 ડેડ બોડી, એટલે કે આ પ્રકારની સ્થિતિ છે રાજકોટ શહેરમાં તે આ દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકાય છે। અને અત્યારે એક એમ્બ્યુલન્સમાં 2-2 ડેડ બોડી એટલે મોતનો મલહાજો છે તે પણ ન જળવાતો હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। રાજકોટ શહેરમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, મૃત્યુ આંક પણ વધી રહ્યો છે, તેને કારણે અલગ અલગ સ્મશાન ગૃહો છે ત્યાં અત્યારે મૃતદેહોની લાઈન લાગી છે। અહીં દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રાજકોટના રામનાથપરા જે સ્મશાન છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાંનું જે ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ છે તે માત્ર કોવિડના દર્દીઓ માટે અનામત રાખવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા સ્થિતિ એટલી બધી વણસી હતી કે અહીં પણ જે મૃતદેહો છે તે વેઇટિંગમાં રાખવા પડે તેવી સ્થિતિ હતી, તેને જોતા વહીવટીતંત્ર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે। જે નિર્ણય પ્રમાણે જે પણ જે મૃતકના સ્વજન છે તેમને સ્મશાન ગૃહ છે તેમાં જગ્યા થયા બાદ જ તેમને મૃતદેહ છે તે સ્મશાનમાં લાવવામાં આવે છે, એટલે સ્મશાન ગૃહમાં લાઈનો ન લાગે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ તેના કારણે જે દર્દીના સ્વજનો છે તેમને 10-12 કલાક બાદ મૃતદેહ મળે છે। રામનાથપરા સ્મશાનમાં જે ઇલેક્ટ્રિક ભઠ્ઠી છે તે ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં માત્ર કોવિડની ગાઈડલાઈન પ્રમાણે એટલે કોવિડના જે દર્દીઓ છે તેમના જ મૃતદેહ કરવામાં આવ્યો છે। નોન કોવિડ દર્દીઓ છે તેમના મૃતદેહનું અંતિમ સંસ્કાર છે તે લાકડામાં કરવામાં આવ્યું છે, અને જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કોવિડની ગાઈડલાઈનનું પાલન કરી અને જે પણ મૃતદેહ છે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે। સરકારી ચોપડે છે તે છેલ્લા 24 કલાકમાં 34 દર્દીઓના મોત થયા છે, જોકે જે રીતે TV9 ના રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે
કે છેલ્લા 24 કલાકમાં 50 થી વધારે દર્દીઓના મોત થયા છે અને રામનાથપરા સ્મશાનમાં છેલ્લા 24 કલાકમાં 12 થી વધારે દર્દીઓ છે તેમના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ત્યારે જે આંકડો વધી રહ્યો છે તે તંત્ર માટે જરૂરથી ચિંતાનો વિષય છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.